તમારા કુટુંબમાં? શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો? તો તમે જવાબ શું આપશો? આપણને અહીંયા પ્રશ્ન પૂછે છે કે પગથિયાના રમત જેવી બીજી કોઈ રમત રમો છો, તો તમે કઈ રમતો રમો છો તે તમારે કહેવાની છે. તો તમે લખી શકો કે મને ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, સંતા કુકડી, મારદડી, અમે આ બધી રમતો રમીએ છીએ. આગળ આપણને અહીંયા આગળ કહ્યું છે કે આ રમતનું નામ શું છે. અહીંયા તમારે કોઈ બી રમતનું જે તમે રમતા હોય તેનું તમારે ચિત્ર દોરવાનું છે અને તે રમતનું નામ તમારે અહીંયા લખી બતાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો કહે છે કે યાદ કરો અને લખો. શું તમે તમારા કુટુંબના સભ્ય સાથે રમતો રમો છો? તો તમે જે તમારા કુટુંબના સભ્ય સાથે રમત રમતા હોય તે તમારે અહીંયા લખવાની છે. તો કે તમારા કુટુંબના સભ્ય અને અહીંયા રમતનું નામ. તો એમાં તમે તમારા પિતાનું લખો, તો કે પિતા સાથે કઈ રમત રમશો? તો કે ચેસ. પછી માતા, તો કે માતા સાથે શું રમશો? તો કે વેપાર. પછી ભાઈ સાથે શું રમશો? તો કે સંતા કુકડી. પછી બહેન સાથે, તો કે ઘર ઘર. પછી દાદા સાથે, તો કે કેરમ. અને દાદી સાથે સાપસીડી. આ રીતે તમે અહીંયા રમત કહી શકો છો. તો કઈ કઈ કહેશો? પિતા સાથે તમે કઈ રમત રમશો? ચેસની. માતા સાથે વેપારની. ભાઈ સાથે સંતા કુકડીની. બહેન સાથે ઘર ઘર. દાદા સાથે કેરમ. અને દાદી સાથે સાપસીડી. આવી રમતો તમે રમતા હોય તે તમારે અહીંયા કહેવાનું છે. આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કહે છે તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? હા, તો તેઓનું નામ અને રમત અંગે લખો. તો તમે શું કહેશો કે હા, હું મારા વિસ્તારના પ્રખ્યાત રમતવીરને જાણું છું. અહીંયા તમારે જવાબમાં લખવાનું છે. તો કે કોને? તો કે તેમનું નામ પાર્થિવ પટેલ છે. શું નામ? પાર્થિવ પટેલ. તેઓ ક્રિકેટની રમત સાથે જોડાયેલા છે. કઈ રમત સાથે? તો કે ક્રિકેટની રમત સાથે. પછી આપણને કહે છે દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો? તેમના નામ દડામાં લખો. તો આપણે અહીંયા લખવાનું છે દડાથી જે જે રમત રમાતી હોય તે. તો તમે લખી શકો ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, સત્તોડિયું, બેઝબોલ. આ બધી રમતોમાં આપણે બોલનો ઉપયોગ, દડાનો ઉપયોગ કરવો જ પડે છે. કઈ કઈ? ફરીથી એકવાર કહું, ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, સત્તોડિયું, બેઝબોલ. આ બધી રમતોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આગળ આપણને કહે છે શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત, તે કઈ રમત છે? રમત શોધી કાઢો અને તેનું નામ લખો. તો તમે કહી શકો કે હા, હું લજ્જા ગોસ્વામીને ઓળખું છું. તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે. શેમાં? તો કે રાઇફલ શૂટિંગમાં. અને શૂટિંગ નામની રમત રમે છે. આગળ આપણને કહે છે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે? તો તમને ગમતી હોય તે તમારે લખવાનું છે. ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, સંતા કુકડી, મારદડી, આ બધી રમતો કહીએ મને પસંદ છે. આગળ તમને કહે છે કે પ્રશ્ન પૂછો અને લખો. વડીલોને પૂછો જ્યારે તેઓ નાના બાળક હતા ત્યારે તેઓ કઈ રમત રમતા હતા? તો તમે શું લખશો? પકડદાવ, ગિલ્લી દંડા, કબડ્ડી, લખોટી, ભમરડા, સંતા કુકડી, મારદડી, નદી પર્વત, આંબલી પીપળી. આ બધી રમતો કે વડીલો પહેલાં નાના હતા ત્યારે રમતા હતા. કઈ કઈ? ફરીથી એકવાર કહું, તો કે પકડદાવ, ગિલ્લી દંડા, કબડ્ડી, લખોટી, ભમરડા, સંતા કુકડી, મારદડી, નદી પર્વત, આંબલી પીપળી. હવે અહીંયા આપણને આગળ કહેવામાં આવે છે વિચારો અને લખો. કોયડાને ચિત્રો સાથે જોડો. આપેલી જગ્યામાં રમતનું નામ લખો. પહેલું આપણને કહે છે કાચના એ કંચા નાના, જે જીતે એ રહે ન છાના, જે કંચાને તાકી જાય એ વિજેતા જાય થાય. તો એમાં તમે શું લખશો? આ ચિત્રોમાંથી ગમે તે એકની સાથે આપણને અહીંયા જોડવાનું કહે છે. તો તમે શું આવશે એના જવાબમાં? લખોટીઓ. શું આવશે? લખોટીઓ. તો તમારે અહીંયા જવાબમાં લખવાનું છે લખોટીઓ અને એનું ચિત્ર દોરવાનું છે. બીજું આપણને કહે છે જો સાપ પર તમે આવી જાય,
આનાથી તો ન ગભરાવ, રમતમાં સીડી પણ આવી જાય, તુરંત આગળ પહોંચી શકાય. તો સાપ શેમાં આવે છે? તો કે સાપ સીડીમાં. તો તમે રમતમાં શું લખશો? આ રમત આવશે તો કે સાપ સીડી. પછી આપણને કહે છે, સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને થોડો છે, રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિક અનેકો, મગજ વાપરે તે થાય છે એકો. તો કઈ રમત આવશે? ચેસની રમત. તો એનું તમારે ચિત્ર દોરવાનું રહેશે. પછી આપણને કહે છે, તેને પાંખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે. તો આ તો તમને બધાને ખબર જ હશે. શું આવશે? પતંગ. આગળ આપણને કહે છે, રાજા રાણી એકોને ગુલામ, બધા મળીને થાય કુલ 52. તો શું આવે એમાં? પત્તાની રમત. તો તમે શું કરશો અહીંયા? પત્તાની રમત એટલે લખશો કે પત્તાની રમત. આગળ આપણને કહે છે, યોગા અને છક્કાના રન મળે તો શતક બને. તો શું આવે એમાં? કે એ બી લખી શકાય કે બેટ બોલથી રમી શકાય, દોડવાથી પણ રન બની જાય, યોગા અને ચોગ્ગા અને છગ્ગાથી રન મળે તો શતક બને. તો શું આવે? ક્રિકેટ. તો એમાં તમે શું લખશો? બોલ વડે ક્રિકેટ. આગળ આપણે જોઈ શકીએ છીએ, આપણને અહીંયા આગળ કહે છે, રમત રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે? એનો જવાબ તમારે કહેવાનો છે કે તમને રમત રમવા ઉપરાંત બીજું તમને શું શું કરવું ગમે? તો તમે કહી શકો કે હું રમત રમવા ઉપરાંત બીજા ઘણા કામ કરું છું, જેવા કે ભણવાનું, ટીવી જોવાનું, ચિત્ર દોરવાનું, બગીચામાં પાણી પાવાનું, દુકાનમાંથી વસ્તુ લાવવાનું અને ગીતો ગાવવાનું. કયા કયા કામ તમે કરો છો? ફરીથી કહું છું તો કે ભણવાનું, ટીવી જોવાનું, ચિત્રો દોરવાનું, બગીચામાં પાણી પાવાનું, દુકાનમાંથી વસ્તુ ખરીદી લાવવાનું અને ગીતો ગાવવાનું. આ બધા કામ કરવા મને ગમે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણને કહે છે, તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે? તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે? તે ચિત્રોમાં રંગ પૂરો, જરૂર જણાય ત્યાં ચિત્રો દોરો અને લખો. તો અહીંયા પહેલું આપણને આપ્યું છે વાંચવું. તો આપણા ઘરમાં લાગુ જે પડતું હોય એ ચિત્રની નીચે આપણે ગોળ ગોળ દોરીને એમાં રંગ પૂરીશું. તો આપણા ઘરમાં આપણે કે આપણા ભાઈ બહેન વાંચીએ છીએ એટલે આપણે અહીંયા આગળ એક રાઉન્ડ દોરીને રંગ પૂરવાનો છે. પછી બીજું કહે છે, સીવણ કામ અને ભરતકામ કરવું. તો એ તમારા મમ્મી કે દાદી કે કોઈ કરતા હશે તો તમારે અહીંયા પણ ગોળ નાનો દોરીને એમાં રંગ પૂરવાનો. પછી નૃત્ય કરવું. તો આપણા ઘરમાં કોઈ નૃત્ય કરે છે? તો કે ના, તો એમાં આપણે રંગ પૂરીશું નહીં. પછી આપણને અહીંયા આગળ કહે છે, વાતો કરવી. તો આપણે બધા ઘરમાં વાતો કરીએ છીએ ને ભેગા મળીને, એટલે એમાં આપણે રંગ પૂરીશું. પછી કહે છે, છોડની સંભાળ રાખવી. તો એ આપણા ઘરમાં આપણે કે આપણા ભાઈ બહેન કે ગમે તે કોઈનું કોઈ તો છોડની સંભાળ આપણે રાખીએ જ છીએ. તમે રોજ ઘરે તુલસીમાં કે જે છોડ વાયા હોય એમાં પાણી પીવડાવતા હશો, એમ સંભાળ રાખો છો ને, એટલે આપણે અહીંયા રંગ પૂરીશું. પછી કહે છે, ટપાલ ટિકિટ સંગ્રહ કરવી. તો આપણે ટપાલની ટિકિટો સંગ્રહ કરીએ છીએ? તો કે ના, તો એમાં આપણે રંગ પૂરીશું નહીં. અને બીજું, હવે તમે જે કરતા હોય તે તમારે દોરીને લખવાનું, કાં તો સ્ટીકર ચોટાડવાના અને રંગ પૂરવાનો. તો એમાં તમે અહીંયા જે કોલમ આપ્યા છે એમાં ઘરેથી તમારે કરવાનું રહેશે. જેમ કે યોગ કરવો, સવારે ચાલવા જવું, કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરવો, આ તમે ચિત્ર ચોટાડીને